નમસ્કાર. નોબત યુટ્યુબ ચેનલના આંગણે હું ડૉક્ટર મનોજ જોશી મન ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અલ્પસંવાદ શ્રેણી અંતર્ગત આજે આપણી વચ્ચે એક એવી હસ્તી ઉપસ્થિત છે કે જેના પરિચયમાં મારે શૂન્ય પાલનપુરી સાહેબના આ બેશેર કહેવા જ પડે કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તો જેને બધા ઓળખે છે અને લોકસાહિત્ય, હાસ્ય, કાવ્ય, ગાયન, વાદન અને શિક્ષણ આ તમામ વિષયોને જેના પ્રતાપે બધા ઓળખે છે એવા વન એન્ડ ઓનલી શ્રી સાંઈ રામ દવે. નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું જામનગરના આંગણે. જામનગરની જ્યારે વાત આવી છે ત્યારે જામનગર સાથે આપનો નાભિનાળનો સંબંધ રહ્યો છે. બિલકુલ. આપના ઘણા ચાહકો આ વાત જાણે છે, છતાં આપના મોઢે આ વાત સાંભળવાની ઈચ્છા છે. જામનગર મારું મોસાળ છે, એટલે જામનગરનું નામ પડે તે બાળપણ સીધું તાજું થાય. ગાજરફળી, રામકુવા સ્ટ્રીટ અને જશવંતરાય શુક્લ મારા નાના, અને મારું આખું બાળપણ, એક આખો જીવનનો સૌથી ગોલ્ડન પીરિયડ હોય એ કોઈ પણ વ્યક્તિના બાળપણનો પીરિયડ હોય એમ. દર વેકેશનમાં મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, એટલે હું કાયમ કહું, એટલે અમરનગર નામના નાનકડા ગામડામાં પપ્પા અને મમ્મી રહેતા, અને મમ્મી એકદમ લિટરેટ ફેમિલીમાંથી, કર્મકાંડી પરિવારમાંથી. મમ્મી જોબ કરતા સરોજબેન, અને પપ્પાને ત્યારે નોકરી નહોતી મળી, એટલે મમ્મીની નોકરી જેનો ઇન્ટરવ્યૂ જ્યારે લેવાનો ત્યારે એના ડીઓએ, ત્યારે તો શું ડાયરેક્ટ બધું ઓનલાઈન હતું નહીં કંઈ, વાત 40 વર્ષ પહેલાંની કરું છું, તો 42 સોરી મને 42 થયા એટલે એ પહેલાં 43 વર્ષ પહેલાં, એટલે એમ કીધું કે મારી મમ્મીને કે ભાઈ તું બેટા શિક્ષક તો થઈ ગઈ છે પણ તને તારા વર નોકરી કરવા દેશે? તો કે મારા ગામમાં ઓર્ડર આવે ને તો નોકરી કરવા દેશે. તો લાજ કાઢીને મારી મમ્મીએ જામનગર જેવા શહેરમાંથી અમરનગરમાં નોકરી કરી. લાજ કાઢીને લગભગ 28 વર્ષ મમ્મીએ પ્રાથમિક શિક્ષક તરીકે જોબ કરી, અને મમ્મીને જોબ મળીના 2 વર્ષ પછી પપ્પાને જોબ મળી, પછી મારો જન્મ થયો. એટલે અમરનગરથી દર વેકેશનમાં જામનગર આવવાનું અને જામનગરની ગલીઓમાં રમવાનું, તળાવની પાળ ઉપર મામા ફરવા લઈ જાય, એકાદોલી સૂત્રફેણી લઈ દે, એટલે જામનગરની એક એક વસ્તુ મારા બાળપણ સાથે જોડાયેલી છે. એટલે જેટલી મને મારી જન્મભૂમિ પ્રત્યેનો લગાવ છે એટલી જ મારી આ મામાની ભૂમિ માટેનો લગાવ છે. એટલે હું જામનગરના કોઈ પણને મળું ને, ચેતનભાઈને મળું કે એટલે હું વર્ષોથી એમ કહું એને મામા જ, મામા બનાવતો નથી પણ જામનગરવાળું કોઈ મને મળે, ઇવન વસંત પરેશ બંધુ સાથે મારી કારકિર્દીની સૌથી સરસ મજાની શરૂઆત, એની સાથે મેં ટૂર કરી ફોરેન, તો હું વસંતભાઈને મામા જ આજની તારીખે કહું. જામનગરનું કોઈ મને મળે તો મને એમ થાય મારો મામો જ કહેવાય, તો એ લાગણીનો તંતુ જોડાયેલો. સાહેબ, આપ બેઝિકલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો, ત્યારબાદ ડાયટ અમરેલીમાંથી આપે પીટીસીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ તકનીકી અને શિક્ષણ ક્ષેત્રમાંથી અત્યારે નો ડાઉટ આપ શિક્ષણ સાથે અભિન્ન રીતે જોડાયેલા છો, પણ શરૂઆત આપની હાસ્ય અને લોક સાહિત્ય તરફ આપ વળ્યા એ કઈ રીતે થયું, એના વિશે કઈ વાત? સેન્સ ઓફ હ્યુમર મને મારી માની ગિફ્ટ છે, એટલે એમાં જામનગરનો પૂરો પૂરેપૂરો, હું જો 100માંથી 100 માર્ક આપું તો એ મારી માને, કારણ કે મારા પપ્પા ભજની વિષ્ણુ પ્રસાદ દવે તરીકે જૂના ભજનના પ્રેમીઓ ઓળખતા જોઈએ, આકાશવાણીમાં આજની તારીખે એમના ભજનો આવે, અને એ સમય તો આકાશવાણી સિવાય, રેડિયો સ્ટેશન સિવાય કોઈ માધ્યમ જ નહોતું કલાકારોને બહાર પડવાનું, તો પપ્પા ત્યારે ભજન ગાતા અને પપ્પાને મને ભજનિક જ બનાવવો હતો, અને મમ્મી, અને ત્યારે તો કેવું હતું કે ભજન થતા તો બધા સાધુ સંતો વચ્ચે જવાનું હોય ને બધા ગાંજો પીતા હોય ને એવું બધું, એક આખું વાતાવરણ, કોઈ ગ્લેમર હતું જ નહીં, મીડિયા નહોતું, પૈસા નહોતા, સામે કોઈની પાસે નહોતા, તો કલાકારને શું આપે, બહુ સીધી વાત હતી. તો મમ્મીને જરાક એમ લાગતું કે ભાઈ આ છોકરો ક્યાંક મારો આ ભજનને રવાડે ચડશે, રવાડે શબ્દ વાપરું છું, કે આ ભજનને રવાડે ચડશે, અને જો આ ક્યાંક સિગરેટ ને બીડી ને ગાંજો વાંજો પીતો થઈ જાય કે આ દારૂ પીતો થઈ જાય તો ક્યાં, એટલે એને મમ્મીએ મને પહેલેથી થોડોક આઇસોલેટ કરેલો. અને કોઈ પણ દીકરા, અમે 3 ભાઈઓ છીએ, તો કોઈ પણ દીકરાનું જેમ એના જીવન ઉપર આધિપત્ય માનવું હોય કે મમ્મી શું ઈચ્છે છે, કે મમ્મી ઈચ્છતી હતી કે હું એન્જિનિયર થાવ, એટલે મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું, 4 વર્ષ રાજકોટ પોલિટેકનિકમાં, 3 વર્ષ મેં પૂરા કર્યા, 91 10માં પછી મેં ડિપ્લોમા કર્યું, એમાંય મારો મને સારા માર્ક આવ્યા કારણ કે મેમરી સેક્શન ઈશ્વરદત્ત હતું. પણ પછી 4 વર્ષ પછી સર્ટિફિકેટ આવી ગયું, બહુ મોટી કંપનીમાં હું સિલેક્ટ થઈ ગયો, મારી અઠવાડિયાની ટ્રાયલ થઈ ગઈ, મારી ટ્રેનિંગ થઈ ગઈ, ને પછી એક રાત્રે પપ્પા એમ બોલ્યા કે 3માંથી એકેય દીકરા જો કલાનો વારસો નહીં જાળવે તો પેટી તબલા મારી નનામી સાથે બાળી નાખવા પડશે.
આ એક વાક્ય એ મારી લાઈફ. મેં ઘણા બધા ઇન્ટરવ્યુમાં કીધું છે ને આજ નોબત, તો આ એવું છાપવું છે કે જેને મારી પહેલી પહેલી પ્રેસ નોટ છાપી છે. મને બરાબર યાદ છે પ્રદીપભાઈ માધવાણી સાહેબ અને ચેતનભાઈ, જ્યારે હું અહીંયા પહેલો કાર્યક્રમ કરવા આવતો હતો, જેથી મારો 3 આંકડાનો ચાર્જ હતો, ત્યારથી લઈ અને 5 આંકડાના ચાર્જ સુધીનું નોબત સાક્ષી રહ્યું છે. એટલે નોબત માટેનો લગાવી છે, જ્યારે યાદ કરે ત્યારે મારે આવવાનું હોય. પણ પહેલી પ્રેસ નોટ અહીંયા છપાણી, પપ્પા ઈચ્છતા હતા કે હું કલાકાર થાઉં, તો મને એમ થયું કે મારા મમ્મી માટે મેં 4 વર્ષ આપ્યા, હવે પપ્પા હું તમને 4 વર્ષ આપું છું. પણ શરત એ હતી કે 1994 થી 1998 તમારા, 1998 પછી 1 જાન્યુઆરી 1999 પછી હું પંચરની દુકાન કરું, તો તમારે પણ રોકવાનું નહીં. ઇટ વોઝ ડીલ. અને 1999 આવી એ પહેલાં તો હું કલાકાર થઈ ચૂક્યો હતો. કોઈ પણ વિષય ઘરેડમાંથી બહાર નીકળી નવો ચીલો ચાતરવો એ આપના સ્વભાવનું એક અભિન્ન અંગ રહ્યું છે. જી, આપ દાખલા તરીકે લોક સાહિત્યને આપે હમણાં જ ડાયરાની ઘરેડમાંથી બહાર કાઢવા એક કસુંબો નામનો ભવ્ય કાર્યક્રમ કર્યો, તો એ વિષય ઉપર કશો પ્રકાશ પાછો આપ. હા, કદાચ કસુંબો અમે રજૂ કર્યો એ પછીનો આ પહેલો ઇન્ટરવ્યુ છે કે જેમાં કોઈ સવાલ પૂછ્યો છે. મેં ખાસ આપ સવાલ, મારા જીવન વિશે તો ઘણા બધા મારા ચાહકો નેટ ઉપરથી, મારી વેબસાઇટ ઉપરથી જાણતા હોય, પરંતુ મને એવું સતત લાગ્યા કરતું હતું કે દરેક થોડા થોડા સમયે કંઈક અપડેટ નહીં આવે ને મોબાઈલમાં. કેમ iPhone 8 હીટ ગયા પછી શું કામ 10 આવે છે, 10 હીટ જાય પછી 10 પ્લસ શું કામ આવે છે. અને આમ તો દરેક માણસને યાદ કરાવે છે કે તારો પગાર કાંઈ નથી એમ. iPhone ની નવી બ્રાન્ડ આવે ને એટલે આપણને ફીલ કરાવે કે આપણો પગાર કાંઈ નથી, આપણા કરતાં મોંઘો આપણો આખો પગાર એક મોબાઈલ ખાઈ જાય. પણ આ લોકો અપડેટ હોય છે, દુનિયાની તો બધી વસ્તુઓ, દુનિયાની તમામ મલ્ટીનેશનલ કંપનીઓ અપડેટ હંમેશા હોય છે, R&D કરતી હોય છે. દરેક ગાડીમાં એવું હોય છે, દરેક મોબાઈલમાં, દરેક વસ્તુમાં એવું હોય છે. તો મને એમ થતું હતું કે ભાઈ ડાયરામાં એવું શું થઈ શકે કે જસ્ટિન બીબર સુધી ખેંચાઈ જતી આખી પેઢીને ઝવેરચંદ મેઘાણી સુધી જો આપણે પાછી નહીં વળી શકીએ, તો પછી આ કાલ સવારે 25-50 વર્ષ પછી આ શિવાજીનું હાલડું એને ફીલ જ નથી થતું. કારણ કે આખી એક જનરેશને છેલ્લા 60 વર્ષમાં યુદ્ધ જોયું જ નથી. સપોઝ મેં કે તમે 42 વર્ષમાં આપણે એટેક જોયા છે આતંકવાદીઓના, પણ યુદ્ધ નથી જોયું. સો બ્લેકઆઉટ થઈ જાય, કેટલી તકલીફ પડે ભારતની પ્રજાને, ગુજરાતને, આ બધી વાતો કરીએ છીએ ત્યારે આને પાડી દો ઓને પાડી દો, ખરેખર યુદ્ધ થાય તો ખબર પડે કે દૂધ વગર રહી શકીએ છીએ આપણે, પાણી વગર કેવું અઘરું છે, લાઇટનો દીવો કર્યા વગર આખી રાત કાઢવી પડે. આપણે તો એક ખાલી મોબાઈલનું કવરેજ બંધ થઈ જાય છે ને તો હાહાકાર થઈ જાય છે. તો દેશ માટે કંઈક કરી છૂટવાની ખબર જ નથી આખી પેઢીને. તો હવે એને શિવાજી કનેક્ટ કેમ થાય, એને ગંગા સતી કનેક્ટ કેમ થાય, એને હમીરસિંહ કનેક્ટ કેમ થાય, એને રાણા કુંવરની લવ સ્ટોરીમાંથી શું શીખવાનું હતું, એ પોતાના મેઘાણી એને લાગતા જ નથી. કારણ કે મેઘાણીનો જે નાયક છે એ કાંઈ ફરારી ગાડીમાં આવવાનો નથી, એ કાંઈ AK-47 વાપરવાનો નથી. હવે એ તો ઘોડા ઉપર હશે, એ તો ગાડામાં જ હશે, એ તો તળપદી વાતાવરણમાં. કારણ કે 100 વર્ષ પહેલાનું સાહિત્ય છે. કસુંબો એક મ્યુઝિકલ બ્રોડવે છે. હું અને મારો પ્રિય મિત્ર કીર્તિદાન ગઢવી, અમારી કારકિર્દીને 20 વર્ષ પૂરા થયા લોકસંગીતમાં, તો અમને બંને વિચાર આવ્યો બેઠા હતા આવી રીતે જેમ મિત્રો સાથે કે ભાઈ આપણે કંઈક કર્યું હોય તો નવું, કે ભાઈ મોટી મેગા ઇવેન્ટ કે જેવી બોલિવૂડના સ્ટારની ઇવેન્ટ થાય છે, એવી ઝુમેરા LED હોય, એવી એલ ઇકોસ્ટિક સાઉન્ડ હોય, અને કોર્પોરેટની ટોપ લોકોની વ્યસ્ત, એટલે 4 બંગડીવાળી અને ગાડીવાળા અને મર્સિડીઝવાળાને હમીરસિંહ કેમ પહોંચાડવા, એને ચારણ કન્યા કેમ પહોંચાડવી, એના સુધી રાણો કુંવરની વાત, એ તો અમે શું કર્યું કે પેકેજિંગ ચેન્જ કર્યું અને આખો એક મ્યુઝિકલ બ્રોડવે જેવો એક મલ્ટીમીડિયા શો તૈયાર કર્યો. અને અમદાવાદમાં 1 ડિસેમ્બરે આ પહેલો એનો પ્રીમિયર શો કર્યો. પછી અમે જ્યાંથી આમંત્રણ મળશે ત્યાં જાશું, નોબત આમંત્રણ આપશો તો ત્યાંય કોક દી આવશું 100%. પણ અમારી ઈચ્છા એવી છે કે નવી પેઢીને 3000 લોકોએ 3-3.5 કલાક સુધી એ પ્રોગ્રામને માણ્યો. આદરણીય કૈલાસ ખેર સાહેબ આવ્યા, રાજા ગઢવી, માયાભાઈ આહિર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, ગાર્ગી વોરા અને કૈલાસ ખેર સાથે ગુલદસ્તો ભેગા મળી અને અમે આખો આ કાર્યક્રમ રજૂ કર્યો. અને પ્યોર ફોકને કેન્દ્રમાં રાખીને રજૂ કરેલો આ કાર્યક્રમ, લોકોએ બહુ એપ્રિશિએટ કર્યું. Party people, you out here tonight to have a real good time. We going into a brand new year. I need y'all to make some noise.
આપે જે રીતે લોક સાહિત્યને ઘરેણમાંથી બહાર કાઢવા માટે આ કોશિશ કરી, એ જ રીતે આપ શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ પ્રસિદ્ધ છો. આપે શિક્ષણને એમ કહી શકાય કે શિક્ષણ એ આપના જીવન સાથે અભિન્ન રીતે વણાયેલું અંગ છે. તો આપની સ્કૂલ કે જે આજકાલ એક મોડેલ સ્કૂલ તરીકે બહુ પ્રસિદ્ધ થઈ રહી છે, તો એની પૃષ્ઠભૂમિમાં શું આપના વિચારો છે જાણી શકીએ? બિલકુલ, મેઘધનુષમાં આની પહેલા જ્યારે હું આવ્યો હતો ત્યારે મેં મા બાપ વિશેની એક સરસ મજાની વાત, મને વિષય જ એવો આપવામાં આવ્યો હતો, બાળકો અને પેરેન્ટિંગ, અને મારો ગમતો વિષય છે. મારું ચાલે ને કવિ, તો હું બાળકો માટેની બધી સ્કૂલો બંધ કરી દઉં. બાળકોને સ્કૂલની જરૂર જ નથી, જરૂર છે પેરેન્ટ્સને. માત્ર ને માત્ર પેરેન્ટ્સને જરૂર છે, કારણ કે આ આ એક્સિડન્ટલી થઈ ગયેલા પેરેન્ટ્સ, જે રીતે આપણે જે બાળકોના સુસાઇડ જોઈ રહ્યા છે, 11% બાળકો એક સર્વે પ્રમાણે પ્રાઇમરી સેક્શનમાં ભણતા 11% બાળકો જિંદગીથી હતાશા અનુભવે છે. તમે ને હું જ્યારે નાના હતા ત્યારે આપણે પંખે ટીંગાતા, પણ પંખો તોડવા માટે લટકી જવાનું તો આપણે વિચાર જ નહોતો. અને અત્યારે સહેજ મમ્મી પપ્પા એને મોબાઈલની ના પાડી દઈએ, મેળામાં જવાની ના પાડી દઈએ, તળાવની પાળે વોકિંગ કરવાની ના પડે, એક ફ્રેન્ડ્સની પાર્ટીમાં જવાનું ના પડે, એટલે એકનો એક છોકરો સુસાઇડ કરી લે. તો ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે એના મૂળમાં, ક્યાંક તો એકના એક સંતાનો છે. આ વાતને હું લગભગ 33 જેટલા ફોરેન ટૂર મેં કરી, એમાં મને અનુભવાનું, મેં દરેક દેશની એજ્યુકેશન સિસ્ટમનો અનુભવ કર્યો, અને ત્યાંથી મને એમ લાગ્યું કે આપણે તો મેકોલોની જે સિસ્ટમ ને ફોલો કરી રહ્યા છીએ એમાંથી તો ક્લાર્ક જ જન્મશે, એમાંથી ક્રિએટિવ માણસ જ નહીં જન્મે. એટલે જન્મ થયો નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમનો. 2015 પૂજ્ય મોરારી બાપુના વરદસ્તે એનું પાયો નખાણો. અમારી સ્કૂલમાં બેલ નથી પડતો, 1600 જેટલા બેલ ડિઝાઇન કરેલા છે. બીથોવનની સિમ્ફનીથી બેલ પડે, ઝાકીર હુસેનના તબલાથી બેલ પડે, કાંજીબુટા બારોટની સિતારથી બેલ પડે, મોરારી બાપુની ચોપાઈથી બેલ પડે, હેમુભાઈના દુહાથી બેલ પડે. સો 2 ઇન્ટરનેશનલ બેલ, 2 ફોક મ્યુઝિકના બેલ અને 2 ક્લાસિકલના બેલ પડે. છોકરાઓ એક્ઝામ પહેલાં ડાન્સ કરે અને પછી એક્ઝામ દેવા જાય. રોજ ત્યાં યજ્ઞ થાય અને યજ્ઞનું સાયન્ટિફિક મૂલ્ય સમજાય. ત્યાંના એન્યુઅલ ફંક્શન્સ એટલે કે એ આખો એમાં શીખવાનું હોય. ખાલી જનરલી તમે એન્યુઅલ ફંક્શનમાં ગયા હોય અત્યાર સુધી તો શું જોયું હોય મને કહો તો? જસ્ટ ડાન્સ ને સોંગ્સ, બરાબર, પિક્ચરના ડાન્સ હોય 4-5, અને વચમાં કે હવે 8મા ધોરણનો. તો અમારા આખા પ્રોગ્રામમાં કાલે જ અમારું એન્યુઅલ ફંક્શન પૂરું થયું, એમાં કોર્ટ ઓફ માર્ટિયર્સ નામનો અમે પ્રોગ્રામ કર્યો. આખો થીમ બેઝ હું લખું એ પ્રોગ્રામ 3 મહિના પહેલાં એની તૈયારી કરીએ, અને આખો ટ્રેક શો 570 નચિકેતાઓએ એક કોર્ટ કરી, અને કોર્ટમાં બધા જ ભારતના ક્રાંતિવીરોને લાવ્યા અને એની વાત રજૂ કરી. 3 કલાક સુધી એક પણ વાલીને વોશરૂમ ન ઊભો થવા દઈએ, જેવી કોઈ સ્ટારકાસ્ટ ફિલ્મનું તૈયારી હોય એવો મલ્ટીમીડિયા શો અમારા બચ્ચાઓ, LKGમાં ભણનારો છોકરો આરામથી ટ્રેક ઉપર રેકોર્ડિંગ કરે. અને પંચમાં કહેવાનો અર્થ કે એજ્યુકેશન થ્રુ ડ્રામા, એક એક વસ્તુ આપણને જે ગાંધીજીના પુસ્તકોમાંથી નથી સમજાણું એ એક મુન્નાભાઈ MBBS સમજાવી દીધું. આપણે જે શીખવા વિશે જાણતા નહોતા એક કેસરી ફિલ્મે આપણને સમજાવી દીધું. તો ફિલ્મ એ કેવડું મોટું માધ્યમ છે શીખવવાનું, એમ મારા માટે પણ એજ્યુકેશન થ્રુ ડ્રામા એક બહુ મોટું માધ્યમ છે. અને નવીન રીતે શિક્ષણ એક પ્રયોગશાળા છે. શિક્ષણ જ્યારે બંધાઈ દેવામાં આવે છે ને આવી જ રીતે, એટલે આપણે શું કર્યું, માર્કશીટના મોહતાજો પેદા કરી રહ્યા છીએ. ઘરે ઘરેથી આપણે ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે એની રાહ જોઈને બેઠા છીએ, તો માણસ ક્યારે બનશે? તો અમે માણસ બનાવવાનું કારખાનું છે કે એની અંદર આર્ટ જીવશે, એની અંદર કલા, એની અંદર સાહિત્ય જીવશે. પોતાની ગુજરાતી ભાષા અને પોતાના દેશ માટેનો વતન પ્રેમ છે જે નહીં હોય તો કદાચ એ મોટા મોટો ડૉક્ટર થશે, મોટા મોટો એન્જિનિયર થશે, તોય દેશને નુકસાન જ કરવાનો છે. અમે માણસ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, એનામાં પૂરી લાગણીનું તત્વ જન્મે, એના લેસન્સ એવી રીતે અપાય. તો એવી રીતે નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ 5 વર્ષથી રન થઈ રહી છે રાજકોટમાં, અને 2000 જેટલા નચિકેતાઓ રોજ ત્યાં વિદ્યાભ્યાસ કરે છે. સવારે ઇંગ્લિશ મીડિયમ પણ છે, પરંતુ ગુજરાતી ભારતીય રીતેનું ઇંગ્લિશ મીડિયમ છે, એટલે અમે પૂરેપૂરી ભારતીય પરંપરાને સન્માનિત આપીએ છીએ. અને બપોરે ગુજરાતી મીડિયમ છે, તો અમે કંઈક જુદી રીતે ભણવાનું તો એનું જ છે, ક્યાંય ગુજરાતીમાં તમારા છોકરો ભણે છે એ જ કાકા કાલેલકર મારે ત્યાં ભણાવે છે, પણ અમે મેથોડોલોજી ચેન્જ કરી છે, અમે ટીચર્સને ગ્રૂમ કરી રહ્યા છીએ, એટલે ખૂબ સરસ રિઝલ્ટ બાળકોના અંદર વવાઈ રહ્યું છે અને વાલીઓને ફીલ થઈ રહ્યું છે. આપ કલાના એટલા બધા ક્ષેત્રોમાં કામ કરો છો કે આપને મલ્ટી ટેલેન્ટેડ કે મલ્ટી ટાસ્કિંગ પર્સન તરીકે ઇઝીલી ઓળખી શકાય, પણ આપના અંગત મતે આપને કયું સાહિત્ય સ્વરૂપ, હાસ્ય, લોક સાહિત્ય, કવિતા કે ગાયન વાદન, આપને વધુ કયું આકર્ષે છે? જો કે અઘરો પ્રશ્ન છે, હું માનું છું આપના માટે, પણ આપના અંગત મતે. માને બધા જ છોકરા વાલા હોય, એમાંથી તમે એમ કહો કે કયો છોકરો તને વધારે વાલો, તો કોઈ પણ માં કે બાપ જેમ અસમંજસમાં મુકાય એવી તમારી આ સવાલથી મારી હાલત છે. પણ હું એ કવિતા મારો એકાંત છે,
હું જ્યારે રાત્રે ઉજાગરા કરી કરી અને ટ્રાવેલ કરતો હોઉં છું ત્યારે સ્વાભાવિક રીતે છે કે 22-21 વર્ષથી પ્રોગ્રામ આપીએ છીએ એટલે રાત્રે નીંદર ઓછી થઈ જાય, ન આવે, કાર્યક્રમ ન હોય તોય નીંદર નથી આવતી. અને મારી વાઈફનું સેન્સ ઓફ હ્યુમર એ બહુ સરસ છે, એ તમને કહું. હમણાં હું મૃત્યુંજય નામનું પુસ્તક વાંચતો હતો શિવાજી સાવંતનું, કર્ણ ઉપરની આખી 600 પેજની નોવેલ છે, બહુ સરસ. મેં 200-250 પેજ હું ખૂંચી ગયો હતો એની અંદર. રાત્રે 2:30 વાગે મારી વાઈફ જાગી, આ જોક નથી, આ બનેલી ઘટના કહું. મારી વાઈફ જાગી, એટલે જાગી ગઈ એટલે સ્વાભાવિક છે કે ઘરે તો કાંઈ કલાકાર હોય નહીં, આપણે સેલિબ્રિટી, તમે કાંઈ ઘરે તો કવિતા ન જ કરતા હો. તો મેં તરત જ આમ પુસ્તક મૂકી દીધું આડું અને હું સૂઈ ગયો હોય ને એવો ડોળ કર્યો મેં, સમજ્યા, લાઇટ ચાલુ છે ને હું સૂઈ ગયો છું અને કુદરતી મારાથી લાઇટ ચાલુ રહી ગઈ. અને મારી વાઈફને ખબર જ હોય ને 19 વર્ષ થઈ ગયા જિંદગીના, એટલે એ ઊભી થઈ અને એને લોકરમાંથી એક કોરું કવર કાઢ્યું, કોરું કવર, અને મને આપી અને મને કહે, આલ્યો આ કવર, હવે સૂઈ જાઓ. એટલે હું જયારે એકલો હોઉં ત્યારે કવિતા એકાદ લખું, એ મારો થાક ઉતારું છું હું, એટલે કવિતા મારો થાકોડો છે, મારો મારો વિહામો છે, એટલે કવિતા મારા માટે કવિ સંમેલનમાં રજૂ થવું, કવિ તરીકે ગણાઈ જવાનું અને કોઈના સર્ટિફિકેટ એને મળે એના માટે નથી હોતી. મારા બાળકો માટે મેં બાળગીતો લખ્યા છે, કવિતા મારો નિજાનંદ છે. હું બાળકો સાથે હોઉં ત્યારે જેટલો ફ્રેશ હોઉં છું એટલો હું ફ્રેશ કદાચ પ્રોગ્રામની વખતે પણ, કારણ કે નાના નાના LKG HKGના બચ્ચાઓ સાથે એ જ્યારે મારા હાથમાં તાલીમ મારે છે ત્યારે સેલિબ્રિટીની ફીલ નથી હોતી, કારણ કે એને ખબર નથી કે આ સેલિબ્રિટી છે. એ નિતાંત શુદ્ધ હૃદયની ભાષાને જાણે છે અને જીવતા જાગતા ચૈતન્યને ભેટવાનો, મળવાનો, પોંખવાનો મને મોકો મળે છે. એટલે જો મને કહેવામાં આવે કે સૈરમભાઈ કાલથી તમારા બેંક બેલેન્સની ચિંતા તમે ન કરતા, તમારા બધા હપ્તા ભરાઈ જશે, હવે પછી તમારે પ્રોગ્રામ કરવાની જરૂર નથી, તો હું નિશાળની બહાર ન નીકળું. એટલે હું સ્વભાવે શિક્ષક છું, વ્યવસાય નહીં.